મહારાજ આવતા જ જણાય. બહુ સારું. તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા પાડશે. અરે રાજન, આજ રાણી કહી તમે સાંભળો સોમનાથ, કે આપણી દીકરી સગુણાબા 18-18 વર્ષના ઉંમરે થઈ ગઈ છે સોમનાથ, તો એને હરખેથી પરણાતા જાઓ, પછી તમે જાઓ. બહુ સારું. અરે ખરેખર પ્રધાનજી, હાલને હાલ આપણા પંડિત વાર ભાન બોલો. વગાડા વારા ચા પીવું છું, ઘડીક રો. આજ પર ધન બોલાવે ગુરદેવયા. હજી તમને ખબર નહીં હોય કે દીકરી સગુણા હવે 18-18 વર્ષના થઈ ગયા છે, તો હાલ એના શ્રીફળ જિલ્લામાં તમારે જવાનું છે, એટલા માટે તમને બોલાવે છે. બહુ સારું રાજવી. કહો રાજવી, અમારે ક્યાં જવું અને ક્યાં ના જવું? દેશ જજો, પરદેશ જજો, એક પિંગલગઢ ન જતા. તો કહો રાજવી, પિંગલગઢ ન જવાનું કારણ? એ વાત તમને નહીં સમજાય, કેમ કે પિંગલગઢ ના રાજવી ફર્યા હારે મારે વિશ્વ વેચ્યું વેર હેલા આવે છે. અરે ગોરદેવ, વેર તો ઠીક છે, પણ 40-40 વર્ષના અબોલા પણ છે. બહુ સારું રાજા, પણ તમે પણ સાંભળી લો રાજા, હું જ્યાં ટકો અને શ્રીફળ લઈને આવું ત્યાં તમારે પણ મારી વાત મંજૂર રાખવી પડશે. બહુ સારું ગોરદેવ.
Thank you.
ધણી રાજા નો ઘડિયો નો હુકમ છો. તમે હૈયા ઉપર પથ્થર રાખીને હુઈ જાઓ, હુઈ જાઓ, ચપ્પો હુકમ ચકી નો ફરકે ઘડાડતો નહીં તો મને નકર પટ્ટા પડી જશે. આ લે ઠેકાડવામાં તો આ તો હેરાન થઈ ગયા. નોકરી જશે બાબુ, બે જા થાકી જશો. તમે ડમ પર આપો પાછા. અસે કોઈ રાજ માં હાજર કામ તો કઈ હે, કાગરિયા વીણું. કાગરિયા વીણું? હા, મારે રાંધા ના પ્રધાન ને મળવું. મળવું છે? હું પૂછતા હું પેલા. તમે બાપુ ને પૂછ્યા છે સીધા? કારણ કે હું નવો મેકાણો. એવું છે? હા. તમે કોણ હો? હું પૂછતા હું. હું કોની મને નથી ખબર, ઈ કોની મને નથી ખબર. તો પેલા પૂછતા હો. જાઓ પૂછતા હું અહીંયા ભરી દઉં. હા, જો ભરો. બાપુભાઈ ઘૂંઘરું જ નથી કા? ઘૂંઘરા વગર કેમ બોલશે? આલા ઘૂંઘરું. એ બાપુ બોલ. આપડે માર ખવાય નઈ કે જેવા જેવા ગણ. જો અહીંયા ઘૂંઘરું નથી, જાઓ ભે કાલ આવજો. અરે પણ એમ પ્રધાનજી, મારી વાત તો સાંભળો. કોર્ટમાં જામીન નહીં મળે અત્યારે. પછી જામીન આપણે ગોતી લઈશું. મારી વાત સાંભળો. હું હા ભૂ મહારાજાને કહી દો કે તમને કોઈ રાજગાર મળવા માંગે છે, એટલું કહેતા હો. તમે આમ કરો ના પાડી પણ ખીજાણા હે. પણ તમે ખાલી એટલું કહેજો કે તમને કોઈ રાજગોર મળવા માંગે છે. તા નાખી ગયા ડંફુરી આવી ગઈ કે ગમે એવા નાખી જાય તો ભરી દે. રાઈટ દી ડંફુરી આવે ચોરી ચોરી કલાક પૂછતા હોય કોઈ કઈ રજવાડા સંભાળે. એ બાપુ આ તો માન નથી. હું કરું કોઈ ગયા પાછા પણ છું રાખજો ખાલી બોલી. સમજુઓ પણ આમ શું કરે અત્યારથી મારવાની ઈચ્છા. એ બાપુ મને જગાડે તમારો પ્રધાન, તમે જાગો જાગો. નથી જાગો તમને અંગોટો મારડો, તમને આવે સાની આવી ઊંઘ. બાપુ જાગો. મને જો આવતા ડંફરી આગળ જાય આપણી પણ કાઢે. તમે પૂછવાનું પૂછતા નથી બોલા મેડમ. આવું મારે નોકરી કરી નથી. ઘરે જવું આપડે. હાલો ત્યાંથી જતો નોકરી કરી નાખે. આપણે મારી વાત તો તમે દુખે બધું લપા. તમે કહેવાનું કઈ કેતા નથી તો દુખે જ છે ને.
તમે જઈને એટલું કહો, તમને કોઈ રાજના ગોર મળવા માંગે છે, એટલું જ કહો, એટલું જ કહો, બીજું કઈ બોલતા ના ડોળો. અરે અરે, આવું બીક લાગે હવે તો બહુ. હું તો આવું મને વાંધો નહીં, પણ તમારા મહારાજ સાહેબ ને પડે તા નહીં. એટલે એટલું કહેજો, બીજું કઈ ન બોલતા. મિસિંગ છે ટ્રાય માય મર કરે આમાં લા ટ્રાય તો તમે આમ થામતા મારો છો. અંગૂઠો મરડો, ફલાણો મરડો, તમે કો તમે કો ઘરે વળી જાવ, મારે જાવ પણ મારે નો. પણ તમે કહેવાનું કહેતા નથી. લુગડા બદલાઈ ગયો, વરસાદ બહુ પડ્યો, પાછો કઈ વાંધો નહીં, મજા કરો. એક દો તી બાપુ મારા જાગો 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 જાગો, તમને ખવડાવું ચંદુ ભાલું કનુ પાન. બાપુ જાગો જાગો, હારું બાપુ મજામાં? હું મજામાં છું, પણ મને મજા ના આવે. અમારે એટલે કોણ છે તો મને એ કે. જો એક વાત કહું, હા હા, ઈ રાજના હે, રાધો બ્રહ્મજી ઓડે રખડ્યો દક્ષિણ આપી રવાના કરાય. બસ ને, હા હા, આટલી વાત થી બોલો, આટલા વાતમાં ચક્કો માર કે તમે ખાલી ખોટો માર કે. શાંતિ દેવ બાપુ, અહીંયા ઉપર પથ્થર રાખી દેવો. અતારો કીધું ને, અતારો મને કઈ ખબર વાળ તો કોણ ટાઈમ હું લખ છું, મારી મારી લખી લે છું એવું છે. વંશ દેતા તું સાચ કે. પિંગલગઢના રાજને મહારાજ પઢિયારનો જય થાય. અરે બુજો, પિંગલગઢનો રાજા પઢિયાર તમારા જરૂરને નમનો કરો છો બુજો. આયુષ્માન બહુ રાજવી. અરે બુજો, આ ક્યાંથી આવી રહ્યો છો ને, અને મારા પિંગલગઢ અંદર આવવાનું કોઈ કારણ બુજો? સાંભળો મહારાજ, પોકરણ ગણતી આવું છું, તમારી પિંગલગઢ નગરી સુધી આવ્યો છું, અમારી દીકરી સપનાનો ટકો ને શ્રીફળ લઈ તમારા રાજ્ય સુધી આવ્યો છું મહારાજ. અરે નહીં ભૂલ્યો, પોકરણના રાજાજમાં સાથે મારે 20 વર્ષથી વેર ચાલી રહ્યો છે. અરે એટલું જ નહીં, પણ મારે 100 વર્ષ ના બોલો પણ છે, માટે તમે જે રસ્તે આવ્યા હોય એ રસ્તે ચાલતા થઈ જાઓ. એ પ્રધાન ભાઈ ભાઈ ભૂલ્યો ને તું એન્ડ્રુ દેશી મળે એટલે તને વાત કરું. સાચી સાચી બાપુ તમે જાગો જાગો, આપણે જાઓ આપણે જાઓ. અત્યાર સુધી જે પાત્ર આવ્યા એ બધાના પાત્ર ને માન આપું છું, અને ઈથી ગણો તો ઈથી ગણો તો અમારા નિખિલભાઈ ઉમેદ પણ નાખ્યા બોટે ડબલ છે, એ બધાને માન આપી અને રામાજી ના આઈકન માં 200 રૂપિયા આપો. બોલ રામનગર મહારાજ કી જય. ગોરમરા ખસી ને કે દે આવા મને 200 રૂપિયા આવજો આપો પણ મુકતા હો ભાડા ના ભીખી આ લેવા જો. આ તો ખાલી કહું, હાલો હાલો બાપુ આપણે હાલો હાલો કહી દીધું, માયરું શું છે પાછો નો ગયો હતો તમે નો નીકળો એમ નહીં, ફરી માર ખાવ પાછો નો ગયો તમારા મારા માં કાટે દીધો. હા હા, અને હું નો માર ખાવા દો.
બાપુ મળી જો આ ગોર મહારાજ. અરે વાહ મહારાજ, વેર તો વેર કોઈ સમાચાર છે મારા, કા તો દીકરી જો તો વેર મટે અને કા તો દીકરી જો તો વેર મટે અને છતાંય જો તમે અટકો છો પોલીસ કરો તો હું તમારા રાજની અંદર બ્રહ્મત્યા કરીશ અને બ્રહ્મત્યા નો પાપ તમને અને તમારી નગરી ઉપર રહેશે મહારાજ. અરે હા બોલો, તમે એક બ્રાહ્મણ નો પુત્ર છો એટલા માટે હું જવા દઉં છું. જો જો મારી જગ્યાએ બીજો કોઈ હોય તો મારા ગઢ ના કાંકરે રાય રાય જેવા ટુકડા કરી લટકાડી દીધા હોય. અરે પ્રધાન, મારા રાજ માટે બિરાજમાન કરો, મારો કોર ને બોલો, પ્રધાન આપણો કોર ને બોલો. હવે બાપુ ના વાળો હતો આવશે ઠેકડા માતા માતા બોલાવો ફટાફટ બોલાવો. પછી કઈ વાંચી આપણે કોઈને મન દુઃખ ન થાય. તમારા કરતા તો ટૂંકું હોય, તમે નો જોશો. તમારા કરતા ટૂંકું હોય, મારા બાપ નું
કહી દો બાપુ ને રાજકોટ ડૂબી ગયા નાળીઓ ઝીલાઈ ગયા. બાપુ ને કહી દઉં પેલા મારે બાપુ જણાવવું પડે ડાયરેક્ટ મારે બાપુ. બોલ પ્રધાન. બોલ મહારાજ ને કુંવર ડૂબી ગયા. આઈટમ ના લાયા હોય તો આઈટમ નો આવ્યો નો આયા.